નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. હું છત્રોલા પારૂ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્ર, આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ એમનો પાઠ 3 સ્વાદથી પાચન સુધી ભાગ 5 એના વિશે આપણે આ વિડીયોમાં સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્ર, ભાગ 4 અંદર આપણે બારીવાળું પેટ એવી કંઈક વાર્તા તમને મેં કીધી હતી અને આપણે જાણ્યું હતું કે પેટની અંદર જે આપણે ખોરાક છે લઈએ છીએ, આપણા શરીરની અંદર કેવી રીતે પચે છે એ બધું આપણે એ વાર્તા દ્વારા ડૉક્ટર જે બ્યુમોન્ટ હોય છે એ આપણને સમજાવે છે અને આપણે એના ઘણા બધા પ્રયોગો છે એનો પણ અભ્યાસ ભાગ 4 અંદર કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્ર, આ વિડીયોમાં આપણે શેનો અભ્યાસ કરવાનો છે એ જોઈ લઈએ. તો જુઓ કે સારો ખોરાક સારી તંદુરસ્તી એના વિશે આપણે ચર્ચા કરો, એમાં પણ થોડા ઘણા પ્રશ્ન છે એની ચર્ચા કાઢશું. ત્યાર પછી શોધી કાઢો એક પ્રવૃત્તિ છે એ પણ આપણે કરશું. ત્યાર પછી યોગ્ય આહાર દરેક બાળકનો હક, ત્યાર પછી એક વાર્તા છે ગોમતીની, પછી વિચારો અને કહો એમાં પ્રશ્ન જવાબ છે અને આ આખો પાઠ છે અહીંયા પૂરો થાય છે. તો કે આપણે શું શીખીએ આ પાઠની અંદર એ છેલ્લે આપણે જોશું. તો વિદ્યાર્થી મિત્ર, ધ્યાનથી આ વિડીયો છે એ સાંભળશો તો મજા આવશે. તો ચાલો આપણે ભાગ 5 જોઈએ સારો ખોરાક અને સારી તંદુરસ્તી. તો વિદ્યાર્થી મિત્ર, ડૉક્ટર રૂતાની વાત કરવામાં આવી છે. આપણે જેમ ભાગ 4 અંદર ડૉક્ટર બ્યુમોન્ટની વાત હતી એવી રીતે આ સારો ખોરાક અને સારી તંદુરસ્તી એની અંદર ડૉક્ટર રૂતાની વાત છે. તો કે ડૉક્ટર રૂતા છે એને 2 દર્દીઓ છે, એટલે કે એમની પાસે 2 દર્દીઓ આવે છે. એક છે રશ્મિ અને એક છે જયેશ. શું નામ હોય છે એ બેયનું? તો કે એકનું નામ રશ્મિ અને એક જયેશ. ડૉક્ટર રૂતા તેમના વિશે આપણને વાત કરે છે. તો જોઈએ શું કહેવા માંગે છે ડૉક્ટર રૂતા. તો કે રશ્મિ છે, ડૉક્ટર રૂતા એમ કહે છે કે રશ્મિ છે એ 5 છે પણ તે 3 હોય તેવી લાગે છે. શું કહે છે? એની ઉંમર 5 છે પણ લાગે છે કેવી? 3. શું કામ? તો કે એના હાથ, એના પગ સાવ એટલે સાવ પાતળા છે અને એનું પેટ છે એ ગોળ માટલા જેવું છે, એટલે કે પેટ ફૂલાયેલું છે અને વારંવાર બીમાર પડી જાય છે. તે હંમેશા થાકેલી રહે છે અને નિયમિત શાળાએ પણ જતી નથી. તેને રમવા માટે પણ એના શરીરની અંદર તાકાત હોતી નથી કે શક્તિ હોતી નથી. તો વિદ્યાર્થી મિત્ર, રશ્મિ છે એ 5 છે છતાં 3 જેવી શું કામ લાગે છે? તે સાવ દુબળી પાતળી છે, એને શરીરમાં રમવા માટે શક્તિ નથી, એટલે કે એના શરીરમાં એવા પોષક તત્વોની ખામી હશે કે જેથી કરી એ વારંવાર બીમાર પડી જાય છે. ત્યાર પછી ડૉક્ટર રૂતા છે એ જયેશની વાત કરે છે. તો ચિત્રમાં તમે જુઓ તો રશ્મિ એકદમ દુબળી પાતળી દેખાય છે અને જયેશ છે એ કેવો છે? તો કે ખૂબ જ જાડો આપણને ચિત્રમાં દેખાય છે. હવે જયેશ છે એની ઉંમર 7 છે પરંતુ તેની ઉંમર કરતાં એ મોટો લાગે છે, જ્યારે રશ્મિ છે એ નાની લાગતી હતી. તો તેનું શરીર જાડું અને બેડોળ છે, તેના પગમાં સતત દુખાવો રહે છે. જો જાડો છે છતાં દુખાવો રહે છે, શું કામ? તો કે જોઈએ, તે ખૂબ સક્રિય નથી. તે બસ દ્વારા શાળાએ જાય છે અને ઘણા કલાકો છે એ ટીવી જોવામાં જ વિતાવે છે, એટલે કે જે આપણે શારીરિક શ્રમ માટે મેદાની રમત રમવી જોઈએ એની જગ્યાએ શું કરે છે? સોફા ઉપર કે સેટી ઉપર બેસીને સતત ટીવી અથવા તો મોબાઈલ જ જોવે છે. એટલે કે જયેશ છે એ જાડો છે પણ એનું શરીર કેવું છે? તો કે ચરબીવાળું છે. ચરબીવાળું શરીર પણ આપણને થાક અપાવે છે. હવે રશ્મિ અને જયેશ છે એ શું ખોરાક લેતા હશે એ આપણે જોઈએ. તો કે રશ્મિ છે જો દિવસમાં એક વખત પણ જો એને જમવામાં થોડાક ભાત અને રોટલી મળી જાય તો એનો દિવસ સારો જાય. તો વિદ્યાર્થી મિત્ર, કેટલી દુઃખદ વાત છે કે રશ્મિ જેવા બાળકો છે એમને જમવાનું નથી મળતું. એમ કહેવામાં આવ્યું છે કે રશ્મિને જો દિવસમાં 1 અને થોડાક ભાત મળી જાય ને તો એના માટે દિવસ સારો માને. અને આપણે શું કરીએ છીએ? આપણે કેટલો બધો ખોરાકનો બગાડ કરીએ છીએ. તો આપણે ખોરાકનો બગાડ કરવો જોઈએ નહીં. એટલે કે રશ્મિ છે એ ગરીબ છે, એને જમવાનું મળતું નથી, એટલા માટે વારંવાર બીમાર પડે છે કે એને જે આપણે શરીરમાં જે પોષક તત્વો છે જે જોઈએ એ પ્રમાણમાં મળતા નથી. અને જયેશ છે એને શું છે? તો કે જો જયેશ છે એને જમવામાં ઘરે બનાવેલા રોટલી શાક દાળ ભાત છે એને ભાવતા નથી. એને ઘરે જે મમ્મી બનાવે છે રોટલી શાક દાળ ભાત એ કાંઈ ભાવતું નથી, પણ ફક્ત બજારમાંથી લાવેલી જે વસ્તુઓ છે ચિપ્સ બર્ગર પીઝા ઠંડા પીણા એ જ બધું એને સ્વાદિષ્ટ લાગે છે.
એટલે કે બહારની જે વસ્તુઓ છે, ચિપ્સ, બર્ગર, પીઝા, ઠંડા પીણા, આ બધી વસ્તુઓ છે એ જયેશ છે એને ખૂબ ભાવે છે, અને ઘરની વસ્તુ નથી ભાવતી. તો આ વસ્તુઓ છે એની અંદર આપણે શરીરને જોઈએ એવા પોષક તત્વો હોતા નથી, એટલા માટે જયેશ છે એનું શરીર છે એકદમ જાડું અને ચરબીવાળું થઈ જાય છે, અને એને પણ થાક લાગે છે. તો વિદ્યાર્થી મિત્ર, રશ્મિ છે એને ખોરાક મળતો નથી અને એનું શરીર છે એ તાકાત વગરનું છે, અને જયેશ છે એને જમવાનું મળે છે પણ એને ભાવતું નથી, એને બધું બહારનું જ ભાવે છે એટલા માટે એનું શરીર એવું છે. તો ત્યાર પછી આપણે જોઈએ, આ જોયું સારો ખોરાક સારી તંદુરસ્તી, તમે જેવો ખોરાક લેશો એવું તમારું શરીર બનશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્ર ચર્ચા કરો, તો આપણે જોઈએ કે શું તમે વિચારી શકો છો કે રશ્મિ આખા દિવસમાં માત્ર એક જ રોટલી ખાય છે? તો કે એવું નથી કે રશ્મિ માત્ર એક જ રોટલી ખાય છે, પણ રશ્મિ છે એ ગરીબ છે, ગરીબ કુટુંબની દીકરી છે, એને જમવા માટે એક રોટલી પણ દિવસમાં મળતી નથી, અને ક્યારેક જમવાનું મળે છે તો એમના જે ભાઈ બહેનો હોય છે એ બધાને વેચીને ખાવાનું હોય છે, એટલા માટે એને પૂરતો ખોરાક મળતો નથી. ત્યાર પછી શું તમે વિચારો છો કે જયેશને રમતો રમવી ગમે છે? તો કે ના, જયેશ છે એને રમત રમવી ગમતી નથી. શું કામ નથી ગમતી? તો કે એનું શરીર છે આપણે જોયું ચિત્રમાં, તો કે ભારે છે, વજનવાળું છે, એટલે કે જાડો છે, એટલે એને રમવું ગમતું નથી, શ્રમ પડે છે, એનું શરીર ઉપાડવામાં પણ એને શ્રમ પડે છે, એટલે થાકી જાય છે અને રમત રમતો નથી. યોગ્ય આહાર દ્વારા તમે શું સમજ્યા? હવે આપણે એમ થયું કે આપણે આપણા શરીરની અંદર જે યોગ્ય આહાર છે એ જ આહાર લેવો છે, પણ યોગ્ય આહાર કોને કહેવાય એ તો આપણને ખબર હોવી જોઈએ ને, તો આપણે યોગ્ય આહાર લઈ શકીએ. તો જો વિદ્યાર્થી મિત્ર, યોગ્ય આહાર એટલે કેવો આહાર? તો કે એવો આહાર કે જેમાં શરીરમાં જરૂરી જે પોષક તત્વો હોય છે એ બધા જ એમાં હાજર હોય એ આહાર છે. જેમ કે દૂધ, મમ્મીએ ઘરે બનાવેલ દાળ ભાત, શાક, રોટલી, બધા જ પ્રકારના શાક આપણે ખાઈએ, અથવા તો બધા જ કઠોળ આપણા ભોજનમાં આપણે લઈએ, અને દૂધ, આ બધા જે શાકભાજીઓ છે, દૂધ છે અને ફ્રૂટ, આ બધું જ છે, એની અંદર જે જરૂરી પોષક તત્વો છે એ આ હોય છે, એટલે આપણા શરીરની અંદર જો આવો ખોરાક લેવામાં આવે તો આપણને પોષક તત્વો મળી રહે અને આપણું શરીર છે એકદમ નિરોગી રહે. ત્યાર પછી તમારે વિચારો કે રશ્મિ અને જયેશનો આહાર યોગ્ય કેમ નથી? તો કે રશ્મિ છે એનો આહાર યોગ્ય એટલા માટે નથી કે એમને પૂરતું જમવાનું નથી મળતું, અને જયેશ છે એને મળે છે તો એને બહારનું ખાવું છે, એટલા માટે એમનો પણ આહાર છે એ યોગ્ય આહાર ગણાય નહીં. ત્યાર પછી શોધી કાઢો, એટલે એવી રમત કે તમારે તમારા દાદા દાદી અથવા તો મમ્મી પપ્પા પાસેથી જાણવાની છે એવી રમત છે, શોધી કાઢો. એની અંદર જોવો વિદ્યાર્થી મિત્ર શું કીધું છે તમને. તમારા દાદા દાદી અથવા તમારા વડીલો સાથે વાતો કરો અને શોધી કાઢો, તેઓ શું ખાતા હતા, શું પીતા હતા, તેઓ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે કોઈ શારીરિક કામ કરતા હતા, આવી અને તમારા અત્યારનું તમારું જે જીવન છે, આપણું જે આપણી લાઈફસ્ટાઈલ છે, એની અંદર આપણે જે ક્રિયાઓ કરી છીએ અને તમારા દાદા દાદી છે એના જીવનમાં જે ક્રિયાઓ કરતા હતા, એ બંને વચ્ચે શું ફરક છે, આ છે ચર્ચા તમે તમારા મમ્મી પપ્પા સાથે કરી શકો છો, અથવા તો દાદા દાદી અથવા તો કુટુંબના કોઈ પણ સભ્ય સાથે કરી અને વાત છે એ જાણી શકો છો. તો આપણે જોઈએ પહેલાના સમયમાં શું હતું અને આપણે શું કરીએ છીએ. તો કે વિદ્યાર્થી મિત્ર, આપણા દાદા દાદી જે હતા ને એ જમવાની અંદર વ્યવસ્થિત જે દાળ ભાત, શાક, રોટલી, રોટલા, આપણને રોટલા તો અત્યારે ભાવતા જ નથી, રોટલા છે એ પણ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે, અને દૂધ, ઘીગોર, તો આપણે ઘીગોર પણ અત્યારે ખાતા નથી, તો એમનો જે ખોરાક હતો એકદમ સાચો ખોરાક હતો, જે શરીરને થાક ન લાગે એવો ખોરાક એ લેતા હતા. અને શારીરિક ક્રિયા માટે એવો છે એના મમ્મી પપ્પાને, અને ઘણી વખત તો રજાના દિવસ હોય ત્યારે એ ખેતર પણ જતા, અને સ્કૂલ જવા માટે, શાળાએ જવા માટે એ રિક્ષા કે કોઈ બસનો ઉપયોગ ન કરતા, એ શું કરતા, તો કે 2 કિલોમીટર હોય કે 3 કિલોમીટર જેટલી સ્કૂલ દૂર હોય છતાં પણ તે વહેલા નીકળી અને સવારમાં ચાલીને સ્કૂલે જતા, અને પાછા આવે ત્યારે પણ ચાલીને જ આવતા. તો આ રીતે એનું શરીર છે એ પૂરતો ખોરાક લેતું અને શ્રમ પણ કરી શકતા. શું કામ? તો કે એનો ખોરાક છે એ સાચો હતો એટલા માટે. અને વિદ્યાર્થી મિત્ર, આપણે શું કરીએ છીએ તો આપણને ખબર જ છે કે આપણે દાળ ભાત, શાક, રોટલી ખાઈએ છીએ, પણ એની સાથે સાથે જે જંક ફૂડ છે, બહારનું ખાવાનું છે, એનું પ્રમાણ આપણા ખોરાકમાં વધારે છે, આપણને રોટલા, શાક ઓછા ભાવે છે, બહારનું ખાવાનું જયેશની જેમ આપણને પણ ખૂબ ભાવે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.
તો વિદ્યાર્થી મિત્ર, આજે આપણે એવું નક્કી કરીએ કે બહારનો ખોરાક છે એ બને એટલો આપણે ઓછો લેશું, અને ઘરે જે મમ્મી બનાવે છે એ ખોરાક છે આપણા ભોજનમાં આપણે વધારે પ્રમાણમાં લેશું, તો આપણું શરીર છે એ સારું રહેશે. અને પછી તો કે આપણે છે આપણા દાદા દાદી જેવી રીતે સ્કૂલે ચાલીને જતા એવી રીતે આપણે ચાલીને જઈએ છીએ, તો કે ના, આપણે સ્કૂલે જવા માટે બસ અથવા તો કોઈ પણ રિક્ષા એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને પછી આપણા દાદા દાદી રમત માટે જે મેદાનની અંદર, ખુલ્લા મેદાનની અંદર રમતો રમતા હતા જ્યારે એ નાના હતા ત્યારની વાત છે, તો આપણે શું કરીએ છીએ, તો કે આપણે એવી કોઈ રમત જ રમતા નથી જેથી કરીને આપણા શરીરને શ્રમ પડે. તો કે આપણા શરીરને શ્રમ પડે એવી રમતો પણ રમવી જોઈએ, પરંતુ આપણે શું કરીએ છીએ, તો કે વિડીયો ગેમ અથવા તો ટીવી મોબાઈલ આપણે એ જ વસ્તુ છે રમત તરીકે ઉપયોગ કરીએ છીએ, તો એમાં શરીરને કોઈ હાલ આવતો નથી અને આપણે કોઈ પણ પ્રકારનો શારીરિક શ્રમ છે એ કરતા નથી. ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્ર, યોગ્ય આહાર દરેક બાળકનો હક. યોગ્ય આહાર છે એ દરેક બાળકનો હક છે, એટલે કે યોગ્ય આહાર દરેક બાળકને મળવો જોઈએ. તમે બે બાળકો વિશે જોયું, રશ્મિ અને જયેશ. હવે એક જયેશ છે જેને ઘરે બનાવેલું ભાવતું નથી, અને બીજી છે રશ્મિ કે જેને યોગ્ય આહાર મળતો નથી, એટલે કે એક દિવસ પૂરું એને જમવાનું મળતું નથી. તો આપણા દેશની અંદર વિદ્યાર્થી મિત્ર ઘણા બધા રશ્મિ જેવા બાળકો છે કે જેમને ભોજનમાં પોષક આહાર છે જે યોગ્ય આહાર છે એ દિવસની અંદર એક ટક પણ વ્યવસ્થિત મળતો નથી. તો આવા બાળકો છે વિદ્યાર્થી મિત્ર, એનું શરીર તમે જોયું હોય તો એ દુબળા પાતળા થશે અને વારંવાર બીમાર પડે છે, એટલે કે વારંવાર એ માંદા પડી જતા હોય છે. શું કામ? તો કે યોગ્ય આહાર છે એમને મળતો નથી. તો વિદ્યાર્થી મિત્ર ઘણી વખત આપણે શું કરીએ છીએ, તો કે કોઈ પણ જમણવારમાં ગયા હોય, કોઈ ત્યાં પ્રસંગમાં ગયા હોય, અથવા તો આપણે ઘરે પણ આપણે ઘણી વખત ખોરાક છે એનો બગાડ કરી છીએ અને કચરાની અંદર નાખી દઈએ છીએ, તો આવા રશ્મિ જેવા બાળકો છે એને ભોજન મળતું નથી અને આપણે ભોજનનો બગાડ કરીએ છીએ, તો ખરેખર આપણે છે ક્યારે ભોજનનો બગાડ કરવો જોઈએ નહીં. ત્યાર પછી જો કે ગોમતીની વાર્તા છે, તો આ ગોમતી છે ઓડિશાની છે. ક્યાંની છે? ઓડિશાની. તો આ ગોમતી શું કહેવા માંગે છે આપણે જોઈએ એ વાર્તાની અંદર શું છે. હવે ગોમતી છે 30 વર્ષની છે. ગોમતીની ઉંમર કેટલા વર્ષની છે? તો કે 30 વર્ષની છે. ગોમતી એક પૈસાદાર ખેડૂતના ખેતરની અંદર કામ કરે છે, એ મજૂરી કામ કરે છે ખેડૂતની. આ એ જે ખેડૂત છે એ ખૂબ જ પૈસાવાળો છે, એના ખેતરની અંદર આ ગોમતી છે એ કામ કરે છે. એ ખૂબ જ મહેનત કરે છે, પરંતુ મહેનતના બદલામાં છે એને થોડાક જ પૈસા મળે છે. એ પૈસાની અંદર પોતાના કુટુંબનું ભરણ પોષણ પણ એ વ્યવસ્થિત કરી શકતી નથી. આખા કુટુંબને ચોખા જોઈએ એટલા ચોખા પણ એના શ્રમમાંથી જે પૈસા આવે છે એમાંથી એ ખરીદી શકતી નથી. મહેનત વધુ કરે છે પણ ખેડૂત છે એમને પૈસા પૂરતા આપતા નથી, એટલા માટે એનું ભરણ પોષણ પણ કરી શકતી નથી. અને ખેતરની અંદર થોડાક મહિના એવા હોય છે વિદ્યાર્થી મિત્ર, તમે જાણો જ છો કે ઉનાળાની અંદર ખેતીનું કામ જ્યારે બંધ હોય છે ત્યારે ખેત મજૂર જે હોય છે એમને કામ શોધવું, બીજું કામ શોધવું મુશ્કેલ પડતું હોય છે, એટલે એ સમયની અંદર પણ એ છે એ પોષક તત્વો મળે એવો આહાર મેળવી શકતા નથી. એ જંગલમાંથી પાંદડા છે એના મૂળ છે એ ખાવા માટે લઈ આવે છે. આ ગોમતીની વાત કરે છે, એટલા માટે ગોમતીના બાળકો છે હંમેશા નબળા અને બીમાર જ રહે છે. અને થોડા વર્ષ પહેલા એનો પતિ છે એ ભૂખના હિસાબે મરી ગયો છે. અને કાલહાંડી જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં ડાંગર પાકે છે. ડાંગર એટલે શું? તો કે ચોખાનો પાક, જે ખૂબ જ પાણી ભરેલું હોય એવા ખેતરની અંદર ચોખા ઉગાડવામાં આવે છે. ચોખા અહીંથી બીજા રાજ્યમાં પણ મોકલવામાં આવે છે. ઘણી વખત છે ગોડાઉનમાં રાખેલા ચોખા બગડી જાય છે, પરંતુ ગોમતી જેવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જેમને પૂરતા ચોખા મળતા નથી, અને અહીંયાના જે ખેડૂતો છે, મોટા મોટા ખેડૂતો છે, એ ગોડાઉનની અંદર જે ચોખા ભરે છે એ તો ઘણી વખત બગડી પણ જાય છે, અને આવા લોકો છે એ ભૂખે મરે છે. જેમ કે ગોમતીનો પતિ છે એ ભૂખના હિસાબે મૃત્યુ પામ્યો, તો કેટલી દુઃખદ વાત કહેવાય કે એમને જમવાનું મળતું નથી અને આપણે જમવાનો બગાડ કરીએ છીએ. તો આ વાર્તા હતી ગોમતીની, એટલે કે ગરીબ ગોમતીની. ત્યાર પછી વિચારો અને ચર્ચા કરો. તેના વિશે વિચારવાનું છે, તો કે એવા બાળકો વિશે કે જેને જમવાનું પૂરતું મળતું નથી, તે માટે શું કારણ છે? તો કે એવા બાળકો છે કે જેને જમવાનું નથી મળતું, તો મિત્ર ઘણા બધા એવા બાળકો હશે. ઘણી વખત તો તમે તમારી સોસાયટીમાં જે કામ કરતા મજૂર હશે, મજૂરના બાળકો જોયા હશે, તો એ
દુબળા પાતળા હોય છે અને જમવાનું છે એને વ્યવસ્થિત મળતું નથી. તમને જે ફેસિલિટી અને જે જમવાનું મળે છે એવું એ બાળકોને મળતું નથી. ત્યાર પછી તમે ક્યારે ગોડાઉન જોયું છે જ્યાં અનાજ છે એનો સંગ્રહ કરવામાં આવે છે? ગોડાઉન કોને કહેવાય વિદ્યાર્થી? તો કે ગોડાઉન છે, અહીંયા કોઈ પણ વસ્તુઓ હોય એનો સંગ્રહ કરવામાં આવે એને ગોડાઉન આપણે કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્ર, ઘણી વખત ગોડાઉનની અંદર તમે ગયા હોય અથવા જોયું હોય તો તમને ખ્યાલ હશે કે ઘણી વખત એ માલિક હોય છે ગોડાઉનનો, એમને ખબર પણ હોતી નથી કે એનું ગોડાઉનની અંદર અનાજ છે એ સડી ગયું છે અથવા તો બગડી ગયું છે. તો જો એનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે અથવા તો યોગ્ય રીતે રાખવામાં આવે તો બધા જ વ્યક્તિ છે એને ખોરાક મળી શકે. પરંતુ ગોડાઉનની અંદર ખોરાક છે એ બગડી જાય છે અને ગમતી જેવા લોકો છે અથવા તો રશ્મિ જેવા લોકો છે એમને ખાવા માટે પૂરતો ખોરાક પણ મળતો નથી. ત્યાર પછી છેલ્લો ટોપિક, આપણે શું શીખ્યા? આ પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ પાઠની અંદર આપણે શું શીખ્યા? તો કે આ પાઠની અંદર આપણે ઘણું બધું શીખ્યા છીએ કે તમને શરદી થાય ત્યારે તમે જમવાનો સ્વાદ કેમ નથી જાણતા. હવે ઘણી વખત તમારા જીવનમાં પણ એવું બન્યું હશે કે જ્યારે તમને શરદી થઈ હોય ત્યારે મમ્મીએ કંઈક નવીન બનાવ્યું હોય તો આપણને એનો કોઈ સ્વાદ આવતો નથી. આપણે એક વિડીયોમાં વાત કરી હતી આગળના વિડીયોમાં કે આપણે બહારથી આવી અને મમ્મી ઘરમાં કંઈક નવીન બનાવ્યું હોય તો તરત જ સ્મેલ આવી જાય છે. તેના દ્વારા આપણને ખબર પડી જાય છે તો કે સુગંધ દ્વારા જ આપણે જાણી શકીએ છીએ કે આપણા ઘરની અંદર કોઈક નવીન વાનગી બને છે. પણ ઘણી વખત આપણને શરદી થઈ હોય અને આપણું નાક બંધ હોય તો આપણે સ્વાદ છે પારખી શકતા નથી. તો કે આપણે જમવામાં પૂરો સ્વાદ છે જીભ અને નાક બંને દ્વારા લેતા હોઈએ છીએ. આપણી જીભ છે એ સ્વાદને પારખવામાં ઉપયોગી છે અને નાક દ્વારા સુગંધથી આપણે કહી શકીએ છીએ. પણ જ્યારે શરદી થાય છે ત્યારે આપણે નાક બંધ હોય છે એટલે કે આપણે સુગંધ લઈ શકતા નથી અને ભોજનનો જે સ્વાદ છે એ સ્વાદ પણ આપણને આવતો નથી. ત્યાર પછી બીજું એમ કીધું છે કે આપણે કહીએ છીએ કે પાચનની શરૂઆત મોંથી થાય છે, તો આ તમે કેવી રીતે સાબિત કર્યું? તો કે વિદ્યાર્થી મિત્ર, આપણે આગળ પાચન તંત્રની વાત કરી તો કે આપણા શરીરની અંદર આપણે જે ખોરાક ગ્રહણ કરી છીએ સૌથી પહેલાં આપણે ક્યાં મૂકી છીએ? તો કે મોંની અંદર. તો કે મોં છે એમાં દાંત દ્વારા ખોરાક છે એ ચવાય છે અને ત્યાર પછી એની અંદર જે લાળ ગ્રંથિઓ છે એના દ્વારા લાળ રસ ફરે છે. આ રીતે ખોરાક છે એ પોચો બને છે અને નરમ બને છે અને શરીરની અંદર ધીમે થી ઉતરી જાય છે ગળે. ત્યાર પછી ધીમે ધીમે શરીરના જે પાચન અંગો છે, નાનું આંતરડું, મોટું આંતરડું, જઠર, આ બધા અંગો છે એની અંદર જે ખોરાક છે ધીમે ધીમે વલોવાય છે અને છેલ્લે મોટા આંતરડા દ્વારા જે ખોરાક છે એનું પાચન નથી થયું હોતું, એ ખોરાક છે એ મળ સ્વરૂપે બહાર નીકળે છે. તો આ રીતે આપણા શરીરની અંદર ખોરાક છે એ પચે છે. તો વિદ્યાર્થી મિત્ર, આ પાઠ છે આપણે અહીંયા પૂર્ણ કરશું. તે પહેલાં આપણે આપણું હોમવર્ક જોઈ લઈએ. તો કે જે ગોમતીની વાર્તા છે તમારા પુસ્તકની અંદર આપેલી છે, ત્યાર પછી સારો ખોરાક અને સારી તંદુરસ્તી એની અંદર જે રશ્મિ અને જયેશની વાત કરેલી છે એ પણ સારા અક્ષરે તમારે લખવાનું છે અને ગોમતીની જે વાર્તા છે એ હોમવર્કમાં લખવાની રહેશે. આભાર.